અંકુશ જનન એટલે શું તો કે પરિપક્વ માદા જનન કોષના નિર્માણની પ્રક્રિયા માદા જનન કોષ એટલે કે અંડકોષ એ પરિપક્વ અંડકોષ બનવાની જે પ્રક્રિયાઓ છે તેને અંડકોષ જનન કહેવાય છે શુક્રકોષ જનન આપણે જોયું કે ત્રણ તબક્કામાં પ્રક્રિયા થઈ અને પરિપક્વ શુક્રકોષ બને છે તેવી જ રીતના અંડકોષ જનનની પ્રક્રિયા કે જેમાં પરિપક્વ અંડકોષનું નિર્માણ થાય છે બરાબર પરંતુ આ પ્રક્રિયા જે છે અંડકોષ જનનની પ્રક્રિયા એ શુક્રકોષ જનનથી સ્પષ્ટપણે જુદી પડે છે એટલે કે શુક્રકોષ જનન અને અંડકોષ જનન એ બંને તદ્દન અલગ પ્રક્રિયાઓ છે ઘણી બધી બાબતોમાં આ બંને પ્રક્રિયાઓ છે તે એકબીજાથી જુદી પડે છે સૌથી જ પહેલી વસ્તુ છે કે શુક્રકોષ જન્નની પ્રક્રિયા આપણે અભ્યાસ કરી ગયા કે યૌવનના રંભની ઉંમરે થાય છે એટલે કે તરુણા અવસ્થા પૂર્ણ થતા એ ગાળામાં યૌવનના રંભ જે છે એટલે કે યુવા અવસ્થાનો જે પ્રારંભકાળ છે એ દરમિયાન શુક્રકોષ જન્નની પ્રક્રિયા છે તે થશે પરંતુ અંડકોષ જનની પ્રક્રિયા આજે શરૂઆત જે છે એ જ શુક્રકોષ જનનથી તદ્દન જુદું છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અંડકુશ જનનની પ્રક્રિયા જે છે તે સ્ત્રીના એટલે કે છોકરીના શરીરમાં જ્યારે જ્યારે એ બાળ બાળ માદા ગર્ભાવસ્થામાં હોય છે ત્યારથી જ એ અંડકુશ જનનની પ્રક્રિયા છે તે શરૂ થઈ જાય છે શુક્રકોષ જનન એ આરંભે થાય છે પરંતુ અંડકુશ જનનની પ્રક્રિયા જે છે તે કોઈ એક માદા બાળક કે જેનો હજુ જન્મ પણ નથી થયો એટલે કે છોકરી કે જેનો જન્મ પણ નથી થયો એ માતાના ગર્ભમાં છે ત્યારે ભ્રૂણાવસ્થા દરમિયાન જ અંડકોષ જનની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ જાય છે અને લગભગ એ ભ્રૂણ એકથી દોઢ માસનું હોય ત્યારથી જ આ પ્રક્રિયા છે તે શરૂ થઈ જાય છે એટલે જ આ પ્રક્રિયા જે છે ને લાંબી પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયા છે અને અસતત પ્રક્રિયા છે લાંબી પ્રક્રિયા તમે સમજી કે ગર્ભાવસ્થાથી શરૂ થાય છે અને એ એ એ બાળકીના જન્મ પછી પહોંચે છે છે ત્યારે તે નિર્માણ એટલે શુક્રકોષ જનંતી સમયગાળાની બાબતમાં પણ લાંબી પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયા છે અને બીજું અસતત પ્રક્રિયા છે શું કામ અસતત પ્રક્રિયા કીધી આપણે આગળ અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવતો જ હશે કેમ કે કન્ટિન્યુઅસ શુક્ર કુશનની જેમ કન્ટિન્યુ થતી પ્રક્રિયા નથી વચ્ચે થોડા સમય ગાળા માટે આ પ્રક્રિયા છે તે અટકી જાય છે એટલે ગર્ભાવસ્થાથી શરૂ થયેલી પ્રક્રિયા એ યૌવન આરંભે પૂરી થાય છે એટલે શુક્ર કોષ જનનથી તદ્દન જુદી જ પ્રક્રિયા છે એટલે ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રક્રિયાની જે શરૂઆત ક્યાંથી થાય છે બાબતમાં તો તદ્દન બંને પ્રક્રિયાઓ જુદી છે સાથે સાથે એ પ્રક્રિયાઓના જે જુદા જુદા તબક્કાઓ છે એ તબક્કાઓમાં પણ ઘણો તફાવત છે એના એના માટે એક વિડીયો આપવાના છે કે બાબતોમાં અને ક્યાં જુદા પડે છે કયા તબક્કાઓમાં જુદા પડે છે અને સાથે સાથે શુક્રકોષની રચના નંડકોશ રચના એ બંનેની વચ્ચે પણ શું તફાવત છે તેના માટેનો પણ આપણે એક વિડીયો આપશું એટલે બંને તફાવતો માટે આપણે એક વિડીયો છે તે અલગથી જ આપીશું એટલે આમ સૌથી પહેલી વસ્તુ તો કે અને અંડકોષ ચનન છે તદ્દન જુદી પ્રક્રિયાઓ છે ક્યાં જુદી પડે છે તો કે શરૂઆતની જ વાત કરી દે કે શુક્રકોષ ચનન યવનના રંગ ઉંમરે થાય છે જ્યારે અંડકોષ ચનન કોઈ એક છોકરી ગર્ભાવસ્થામાં છે ભ્રૂણાસ્થામાં છે ત્યારથી જ અંડકોષની પ્રક્રિયા છે તે શરૂ થઈ જાય છે અહીંયા આપણે આકૃતિ જોઈ શકીએ છીએ આકૃતિમાં આ એક અંડપિંડ દર્શાવ્યું છે અને એ અંડપિંડની અંદર ક્રમશ આ જે ક્યાં એનો અંડકોષ બનવાની જે પ્રક્રિયાઓ છે તેના તબક્કા બતાવેલા છે જે આપણે નેક્સ્ટ એટલે આ જ સ્લાઇડમાં વારાફરતી આપણે આના દરેક તબક્કાઓ છે તેના વિશે અભ્યાસ કરતા જઈએ છીએ દરેક ગર્ભી અને પિન શું કામ ગર્ભી અને શબ્દ વાપર્યો છે કેમ કે શરૂઆત જે છે એ માદા બાળકી જે છે અથવા તો બાળકી જે છે તે ભ્રૂણાવસ્થામાં છે ત્યારે જ એનું જે અન્નપિંડનું નિર્માણ થઈ રહેલું છે ગર્ભીય અંડપિંડમાં લાખો જનન માતૃકોષો છે લાખો જનન માતૃકોષો અથવા તો આદિપૂર્વ અંડકોષ છે એ ગર્ભાવસ્થા દરમિયાન જ અંડપિંડની અંદર નિર્માણ પામે છે અને અહીંયા એક વસ્તુ એ પણ ખાસ યાદ રાખજો કે આ જે અન્નપિંડ અન્નપિંડ ગર્ભીય અન્નપિંડમાં જે લાખો જનન માતૃકોષો બને છે એ બાળકીના જન્મ બાદ તેમાં જે કોષ છે તે નિર્માણ પણ પામતા નથી અને નવા તેમાં ઉમેરાતા પણ નથી એ જે ભ્રૂણી અવસ્થા દરમિયાન જે જનન માતૃકોષો બન્યા છે એ જ તે પછી તેની સંખ્યામાં કોઈ વધારો થતો નથી એટલે કે નવા આદિપૂર્વ અંડકોષ છે તે નિર્માણ પામતા નથી એટલે ભ્રુણાવસ્થા દરમિયાન જ એનું જે નિર્માણ થયેલું છે એ જ પછી જન્મ થઈ જાય છે બાળકીનો અને જન્મ થઈ લઈ અને યવન આરંભ સુધીની જે કઈ પ્રક્રિયાઓ છે એ દરમિયાનમાં નવા આદિ પૂર્વાંડ છે તે નિર્માણ પણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી આ અગત્યનો યાદ રાખવાનો પોઈન્ટ છે શુક્રકોષ જનન જેમાં પ્રક્રિયા ત્રણ તબક્કામાં જ થશે ગુણન વૃદ્ધિ અને પરિપક્વન જે છે આપણે કીધું અન્નપિંડ આ જે લાખો જનન માતૃકોષો છે એ સમભાજન પામે છે ગરબી અંડપિંડની જ વાત છે લાખો જનન માતૃકોષો છે તે સમભાજન અને વિભેદીકરણ પામે અને પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવશે આયાથી જનન કોષમાંથી પ્રાથમિક પૂર્વાનુકોશ બનવા સુધીની પ્રક્રિયા જે છે તેને ગુણનની પ્રક્રિયા કહેવાય છે હવે આ વિભાજન પામે છે અને પ્રાથમિક પૂર્વાનુકોશ બને છે બરાબર છે એ પ્રથમ અર્ધિકરણમાં દાખલ પણ થાય છે પરંતુ એ પૂર્વાવસ્થા એકમાં જ્યારે પ્રવેશે છે ત્યારે પૂર્વાવસ્થા એકમાં આ અર્ધિકરણ વિભાજનની પ્રક્રિયા છે તે સ્થાયી થઈ જાય છે અવરોધિત થઈ જાય છે ખાસ યાદ રાખજો આપણે કીધું તું કે અસતત પ્રક્રિયા છે બરાબર સતત કન્ટિન્યુ ચાલતી નથી શુક્રકોષ જનન જેમ અર્ધિકરણ એક થઈ ગયું પછી અર્ધીકરણ બે થઈ ગયું અને પરિપક્વ કોષ બની જાય છે એવું નથી થતું આ જે ગરબી અંડપીંડમાંથી જે જનન માતૃ કોષો એટલે કે આદિપૂર્વ અંડ કોષો છે તે વિભાજન પામે છે ખાસ કરીને સમભાજન પામે છે યાદ રાખજો સમભાજન પામે છે વિભેદીકરણ પામે છે પ્રાથમિક પૂર્વ કોષ બનાવે છે અને એ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે તે પૂર્વા અર્ધિકરણની શરૂઆત કરી દે છે પૂર્વાવસ્થા એકમાં એ દાખલ થઈ જાય છે પરંતુ પૂર્વાવસ્થા એકમાં એ હંગામી ધોરણે એટલે કે થોડા સમય માટે અથવા તો થોડા સમયગાળા થોડા વર્ષોના સમયગાળા માટે તે અવરોધિત રહે છે અથવા તો ત્યાંથી વિભાજન પામવાનું અટકી જાય છે તે પૂર્વાવસ્થા એકના ખાસ કરીને કયા તબક્કામાં ટેક્સ્ટબુકમાં આપેલું નથી ડિપ્લોટીન ઉપ તબક્કો છે ડિપ્લોટિન ઉપ તબક્કામાં આ અર્ધિકરણની પ્રક્રિયા જે છે તે અટકી જાય છે અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેનું નિર્માણ થઈ ગયું હોય છે એટલે ગર્ભી અન્નપીણ માંથી જે જનન માતૃકોષો છે તેમાંથી પ્રાથમિક પૂર્વ અંડકુશ બનવા સુધીની જે પ્રક્રિયા છે તેને ગુણન તબક્કા તરીકે આપણે ઓળખાવી શકીએ ત્યાર પછીનો તબક્કો છે તે વૃદ્ધિનો તબક્કો છે વૃદ્ધિ તબક્કા દરમિયાન ખાસ કરીને પ્રાથમિક પુટિકા દ્વિતીયક પુટિકા અને તૃતીય પુટિકાનું નિર્માણ થાય છે ટેક્સ્ટબુકના જ પોઈન્ટ છે આમાં કોઈ જ બારના વધારાના પોઈન્ટ નથી એક બે માહિતી વધારાની છે બાકીનું બધું જ ડિસ્ક્રિપ્શન જે છે તે ટેક્સ્ટબુકનું જ છે પણ એને મેં તબક્કા પ્રમાણે ગોઠવીને તમારી સામે સ્લાઇડ મૂકેલી છે બાકી લખાણ જે છે તે બધું જ છે એટલે વૃદ્ધિ તબક્કા દરમિયાન આપણે ફરીથી કહીએ કે પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકા અને તૃતીય પુટિકાનું નિર્માણ થાય છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પ્રાથમિક પુટિકા શું છે તો આપણે અહીંયા કીધું હતું પ્રાથમિક પૂર્વાંડ બન્યો યાદ રાખજો અહીંયા પ્રાથમિક પૂર્વાંડ અને પ્રાથમિક પુટિકા બંને જુદી રચના છે કેવી રીતે જુદી રચના છે તો અહીંયા તમે પ્રાથમિક પુટિકાનું વર્ણન વાંચો તો ખ્યાલ આવશે કે દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ તેની ફરતે ગ્રંથિય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે ત્યારે જે સંયુક્ત રચના બને છે તેને પ્રાથમિક પુટિકા કહેવાય અહીંયા આપણને આકૃતિમાં પ્રાથમિક પુટિકા બતાવેલી છે આ બધી અંડપીટિકાઓ છે અને એમાંથી આ પ્રાથમિક પુટિકાની રચના જે પ્રાથમિક જે પીટિકાઓ હતી તેમાંથી આ પ્રાથમિક પુટિકા બની એટલે કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો એ પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે ગ્રંથિય કોષોનું સ્તર બને છે ત્યારે એ જે સંયુક્ત રચના બને છે તેને પ્રાથમિક પુટિકા કહેવાય કઈ બે સંયુક્ત રચના તો કે પ્રાથમિક પૂર્વ અંડકોશ વધતા ગ્રંથિય કોષોનું સ્તર એ સંયુક્ત રચના એટલે તેને પ્રાથમિક પુટિકા કહેવાય અહીં આપણે એનલાજ કરેલી આકૃતિ જોઈ શકીએ છીએ કે વચ્ચે આ જે કોષ છે તે પ્રાથમિક પૂર્વંડ કોષ છે અને પ્રાથમિક પૂર્વાંડ કોષની ફરતે તો કે આ ગ્રંથિય કોષોનું સ્તર છે એટલે આ પ્રાથમિક પૂર્વાંડ કોષ વત્તા ગ્રંથિય કોષોનું સ્તર આ જે આખી સંયુક્ત રચના છે એ આખી સંયુક્ત રચનાને પ્રાથમિક પુટિકા તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે પ્રાથમિક પુટિકાઓ છે છે એ એ એ બનવાની પ્રક્રિયા થઈ ગઈ ગઈ ક્યારે બની પ્રાથમિક પુટિકાઓ આપણે જોયું કે ભ્રૂણાવસ્થા દરમિયાન પ્રાથમિક પુટિકાઓ બને છે ખાસ યાદ રાખજો કે જે માદા બાળકી જે છે તે ગર્ભમાં હતી ત્યારે જ આ પ્રાથમિક પુટિકાઓ છે તે બની ગઈ છે ત્યાર પછી જન્મ થાય છે બાળકીનો અને જન્મથી લઈ અને તે યવનારંભ અવસ્થામાં પહોંચે છે ત્યાં સુધીમાં આ જે પ્રાથમિક પુટિકાઓ છે તે મોટી સંખ્યામાં વિઘટન પામે છે એટલે કે જયારે એનું નિર્માણ થયેલું છે ત્યારે મિલિયનની સંખ્યામાંથી પરંતુ જન્મ બાદ યવનારંભ અવસ્થામાં જન્મથી લઈ અને યવનરંભ અવસ્થામાં જયારે પહોંચે છે ત્યારે આ જે પ્રાથમિક પુટિકાઓ છે તે ખૂબ મોટી સંખ્યામાં વિઘટન પામે છે અને તેથી જ યવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત સાહીઠ હજારથી એસી હજાર પ્રાથમિક અંડપુટિકાઓ છે તે બાકી રહે છે ખાસ યાદ રાખજો કે જેનું નિર્માણ છે એ મિલિયન્સમાં થાય છે પરંતુ એમાં જે બાકી વિઘટન થઈને જે બાકી રહેતી પુટિકાઓ છે તેની સંખ્યા છે તે સાઠ હજારથી એંશી હજારની સંખ્યા છે એ ખાસ યાદ રાખવાની ખાસ યાદ રાખવાની વાત છે કે નિર્માણ થયેલી પુટિકાઓમાંથી વિઘટનના કારણે સાઠ હજારથી એંશી હજાર અંડ પુટિકાઓ જે છે પ્રાથમિક અંડ પુટિકાઓ છે તે બાકી રહે છે પ્રાથમિક અંડ સોરી યવનનારંભમાં પ્રાથમિક અંડપુટિકાઓની સંખ્યા છે તે કેટલી હશે તો એ સાઈઠ હજાર થી સંખ્યા જે છે તે જોવા મળશે એ ખાસ યાદ રાખવાની વાત છે કે જે સંખ્યા છે એ સંખ્યા આ સાઠ થી એંશી હજાર રહેશે અને સાઠ હજારથી થી હજારની જે સંખ્યા છે એમાંથી પરિપક્વ અંડકોષ જે છે તે ખૂબ ઓછી સંખ્યામાં નિર્માણ પામતા હોય છે એટલે આ પ્રાથમિક પુટિકાની વાત કરી હવે આ જે પ્રાથમિક પુટિકા છે આ જે પ્રાથમિક પુટિકા છે એ પ્રાથમિક પુટિકાની ફરતે વધારે નવા સ્તરો બને છે ગ્રંથિય કોષોના નવા ઘણા સ્તરોથી આ પ્રાથમિક પુટિકાઓ આવરીત થાય છે એટલે ફરીથી કહું કે પ્રાથમિક પૂર્વાંડ કોષ પ્રાથમિક પૂર્વાંડ કોષની ફરતે ગ્રંથિય કોષોનું સ્તર અને ત્યાર પછી વધારાના નવા ગ્રંથિય કોષોના સ્તર બનતા જે રચના બને છે તેને દ્વિતીય પુટિકા કહેવાય તે દ્વિતીયક પુટિકાની જે રચના છે તે કંઈક આવી એન્ડાર આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આ પ્રાથમિક પૂર્વકોષ છે તેની ફરતે આ વધારાના સ્તરો છે જે પ્રાથમિક પુટિકા કરતાય વધારાના સ્તરો છે તે આવૃત્ત થતા દ્વિતીયક પુટિકા બને છે આ જે દ્વિતીયક પુટિકા છે તે દ્વિતીયક પુટિકા તરીકે લાંબા સમય માટે નથી રહેતી અને તરત જ તે તૃતીયક પુટિકામાં રૂપાંતરિત થાય છે એટલે તૃતીય પુટિકા એ સ્થાયી સ્વરૂપ છે તે બની શકે છે દ્વિતીય પુટિકા એ અસ્થાયી અથવા તો લાંબા સમય માટેનું સ્વરૂપ નથી એ તરત જ પુટિકામાં ફેરવાય છે આ આપણી તૃતીય પુટિકા આ ડુપિનની અંદર આ તૃતીય પુટિકા આજે આગળ ગુહા દર્શાવતી એન થયેલી ગુહા દર્શાવતી તૃતીય પુટિકા છે તો એ જે ગુહા છે ગુહાને એન્ટ્રમ કહેવાય છે અને એન્ટરમની હાજરી જે છે એ તૃતીયક પુટિકાની લાક્ષણિકતા છે જો તમને આકૃતિ આધારિત એમસીક્યુ હોય અને આ રીતની કોઈ આકૃતિ પૂછી હોય બરાબર છે તો ખાસ યાદ રાખો કે આ તૃતીયક પુટિકાની આકૃતિ છે જેમાં એન્ટરમ એટલે કે ગુહા જોવા મળે છે અને ગુહાની અંદર પ્રવાહી ભરેલું હોય છે એ જે પ્રવાહી છે તે લિકર ફોલિક્યુલાય પ્રવાહી તરીકે ઓળખાય છે એનલાર્જ આકૃતિ આપણે જોઈએ તો તૃતીયક પુટિકા કંઈક આવી દેખાશે આ પ્રાથમિક પૂર્વાંડકોશ પ્રાથમિક પૂર્વાંડકોષની ફરતે આ કોષોના સ્તર છે આ પણ કોષોના સ્તર છે અને તેની વચ્ચે આ રીતના એક પોલાણ બનશે અથવા તો ગુહા બનશે અને ગુહાની અંદર પ્રવાહી ભરેલું હોય છે પ્રવાહી એટલે લિકર ફોલિક્યુલર પ્રવાહી કહેવાય છે અને સાથે સાથે બે જે સ્તર છે બરાબર અંદરનું સ્તર જે છે તેને અંતઃ આવરણ કહેવાય આ જે છે અંતઃ આવરણ કહેવાય અને બહારનું જે સ્તર છે તેને બાહ્ય આવરણ કહેવાય બાહ્ય આવરણને ઇંગ્લિશમાં તીકા એક્સ્ટર્ના કહેવાય છે અને અંતઃ આવરણ ને ઇંગ્લિશમાં ધીકા ઇન્ટરના કહેવાય છે આગળ એ શબ્દ આવશે એટલા માટે મેં અહીંયા તમને ઉલ્લેખ કરી દીધો એટલે તૃતીય પુટિકા તો કે વધારાના સ્તરો બને છે સાથે સાથે તો કે અંદર એક ઉહાનું નિર્માણ થાય છે જેને એન્ટ્રમ કહેવાય છે અંદર પ્રવાહી ભરેલું છે એ પ્રવાહી એટલે પ્રવાહી છે અને આ એન્ટ્રમની હાજરી એ તૃતીય પુટિકાની લાક્ષણિકતા છે અને બે સ્તરો બને છે અંદરનું સ્તર અંત આવરણમાં ફેરવાય છે અને બહારનું સ્તર છે તે બાહ્ય આવરણમાં આ બધા જ કોષો છે તે ગ્રંથિય કોષો જ છે એટલે આ રીતના આ તૃતીય પુટિકાની તૃતીય પુટિકા છે તે બને છે આ બધી જ આકૃતિ જ્યારે આપણે જોઈએ છે ત્યારે તમે અહીંયા ખાસ યાદ રાખજો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે તે હજુ અર્ધિકરણ એકમાં સ્થાયી થયેલો છે તેનું અર્ધિકરણ એક પૂરું થયેલું નથી એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે તે રંગસૂત્રની સંખ્યાની દૃષ્ટિએ દ્વિતીય કોષ રહેશે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અહીંયા કે અહીંયા અર્ધિકરણ એકમાં જ હજુ આ કોષ છે આનું અર્ધિકરણ પૂર્ણ થયું નથી અર્ધિકરણ એક છે તે પૂર્ણ થયું નથી એટલે એમાં જે રંગસૂત્રની સંખ્યાની વાત કરીએ તે રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ તે દ્વિકીય જ છે હજુ તે એકકીય કોષમાં ફેરવાયો નથી આ વસ્તુ ખાસ યાદ રાખવી ત્યાર પછીનો ત્રીજો તબક્કો એટલે પરિપક્વન તબક્કો શું થશે તો કે જે પુટિકા હતી એ પુટિકામાંથી ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થશે બરાબર એ ગ્રાફિયન પુટિકા બન તૃતીય પુટિકા છે તે ગ્રાફિયન પુટિકામાં ફેરવાશે સાથે તો કે અહીંયા પ્રથમ અર્ધિકરણ પૂર્ણ પણ થશે પરિપક્વન તબક્કામાં કઈ કઈ ઘટનાઓ બનશે તો કે તૃતીયક પુટિકા જે છે તે ગ્રાફિયન પુટિકામાં રૂપાંતરિત થશે બરાબર પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે અર્ધીકરણ એક માં અટકેલું હતું એ અર્ધીકરણ એક માંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ નું અર્ધીકરણ એક પૂર્ણ થશે બરાબર અને ત્યાર પછી તો કે દ્વિતીયક પૂર્વ અંડકોષ નિર્માણ થશે આ ઘટનાઓ જે છે તે પરિપક્વન તબક્કામાં થશે તૃતીયક પુટિકામાં જે પ્રાથમિક પુર્વંડ કોષ છે એ કદમાં વૃદ્ધિ કરે છે જે તૃતીયક પુટિકા હતી આ તૃતીયક પુટિકાને આ પ્રાથમિક પુર્વંડ કોષ છે એ પ્રાથમિક પુર્વાંડ કોષ છે તેની કદમાં વૃદ્ધિ થાય છે અને સાથે સાથે આ પ્રાથમિક પુર્વંડ કોષ છે તેનું અર્ધીકરણ એક જે છે તે પૂર્ણ કરે છે અર્ધિકરણ એક પૂર્ણ થાય છે ત્યારે એ બે અસમાન કદના કોષમાં ફેરવાશે એક મોટા કદનો અને એક નાના કદનો નું અહીંયા એન્ડ આકૃતિ આપણે જોઈશું તો ખ્યાલ આવશે આ આમ છે બરાબર પ્રાથમિક કોષ છે અને પ્રાથમિક પૂર્વ વૃદ્ધિ પામી અને તેનું અર્ધિકરણ જોઈ શકીએ છીએ કે અહીંયા અર્ધિકરણ એકની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આ જે કોષ બને છે મોટા કદનો આ જે કોષ બને છે તેને દ્વિતીય પૂર્વંડ કોષ કહેવાય છે અને અહીંયા જે નાના કદનો કોષ બતાડેલો છે એ નાના કદના કોષને પ્રાથમિક ધ્રુવ કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કે પ્રાથમિક પૂર્વંડ કોષનું અર્ધિકરણ એક પૂર્ણ થઈ ગયું છે અર્ધિકરણ એકના અંતે આ જે દ્વિતીય પૂર્વંડ કોષ બને છે એ દ્વિતીય પૂર્વંડ કોષ હવે રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ એકોકીય હશે અહીંયા રંગસૂત્રની સંખ્યા નથી આપી ડીએનએ નો જથ્થો આપ્યો છે એટલે ટુ એન લખ્યું છે ખાસ યાદ રાખજો એટલે રંગસૂત્ર દ્રવ્યના જથ્થાની વાત કરીએ છીએ આપણે રંગસૂત્રની સંખ્યાની વાત કરીએ છીએ એટલે રંગસૂત્ર સંખ્યાની દ્રષ્ટિએ આ દ્વિતીય પૂર્વંડ કોષ હવે એકકીય હશે અને સાથે સાથે જે પ્રાથમિક ધ્રુવ કાય છે એ પણ એકકીય હશે દ્વિતીય પૂર્વંડ કોષ એ પ્રાથમિક પૂર્વંડ કોષનો જે પોષક દ્રવ્યનો જથ્થો છે અથવા તો પોષક દ્રવ્યો સભર જે કોશરસનો જથ્થો છે તે જાળવી રાખે છે સાથે બીજી એક વાતનો ઉલ્લેખ કરી કે જે પ્રથમ ધ્રુવ કાય બને છે એ પ્રથમ ધ્રુવ કાય આગળ વિભાજન પામે છે કે વિઘટન પામે છે એ બાબતે સ્પષ્ટ નથી એટલે કે પ્રથમ પ્રથમ ધ્રુવ કાય આગળ શું પ્રક્રિયા થાય છે એ બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી બરાબર તો આપણે હવે આગળ જે વાત કરવાની છે તે તૃતીય પુટિકાની વાત કરવાની છે એટલે તૃતીય પુટિકામાં આટલા આટલા ફેરફારો થાય છે કે પ્રાથમિક વૃદ્ધિ પામે છે અર્ધિકરણ એક પૂર્ણ કરે છે અર્ધિકરણ એક પૂર્ણ થતા બે અસમાન કદના કોષો બને છે જેમાંથી મોટા કદનો કોષ છે તે એકકીય દ્વિતીય પૂર્વાંડકોષ કહેવાય છે અને નાના કદનો જે કોષ છે તેને પ્રાથમિક ધ્રુવકાય કહેવાય છે અને આ બધા ફેરફારોની સાથે તૃતીયક પુટિકા જે છે તે હવે પુખ્ત પુટિકા અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે એટલે કે પરિપક્વન તબક્કામાં તૃતીયક પુટિકામાં વૃદ્ધિ અથવા તો આગળ એની જે કાંઈ પરિપક્વની પ્રક્રિયાઓ છે પરિપક્વનની પ્રક્રિયાઓ થઈ અને તૃતીયક પુટિકા છે તે પુખ્ત અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે હવે ગ્રાફિયન પુટિકા જયારે બને છે ત્યારે તેમાં આ જે દ્વિતીય પૂર્વાંડ કોષ છે એ દ્વિતીય પૂર્વાંડ કોષની ફરતે નવા કોષીય સ્તરોનું આવરણ બને છે અને એ જે નવા કોષીય સ્તરોનું આવરણ બને છે તેને ઝોના પેલ્યુ કહેવાય છે આ ઝોના પેલ્યુ છે દ્વિતીય કોષની ફરતે આ જે કોષીય આવરણ બને છે તેને ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખાય છે અને આ આ તબક્કે હવે દ્વિતીય રચના થઈ ગયા બાદ ગ્રાફિયન પુટિકા છે આ જે ગ્રાફિયન પુટિકા છે તે તૂટે છે આકૃતિમાં અહીંયા જોશું તો આ ગ્રાફિયન પુટિકા છે તે તૂટે છે અને માથે આ દ્વિતીય પૂર્વાંડ કોષ છે તે બહાર આવે છે જ આકૃતિ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આ ગ્રાફિયન પુટિકા ગ્રાફિયન પુટિકા અને ગ્રાફિયન પુટિકા તૂટે છે અને તેમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ પરિપક્વ અંડકોષ નથી એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે બહાર આવે છે ખાસ યાદ રાખજો અહીંયા ભલે અંડકોષ લખ્યું છે પરંતુ અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે મુક્ત થાય છે હજુ તે પરિપક્વ અંડકોષમાં ફેરવાયો નથી તૂટવું અને તેમાંથી દ્વિતીય અંડપિંડમાંથી જો અંડપિંડની દિવાલ અહીંયાથી અંડપિંડમાંથી આ દ્વિતીય પૂર્વાંડકોષ છે તે મુક્ત થાય છે આ પ્રક્રિયાને ઓવ્યુલેશન એટલે કે અંડપાત કહેવામાં આવે છે આકૃતિમાં એ લાર્જ આકૃતિ જે છે આમાં વધારે સ્પષ્ટ દેખાશે અહીંયાથી શરૂ કરેલું છે બરાબર છે આ પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકા તૃતીયક પુટિકા ગ્રાફિયન પુટિકા ગ્રાફિયન પુટિકા તૂટે છે અને તેમાંથી દ્વિતીય પૂર્વાંડ કોષ છે તે મુક્ત થાય છે આ જે પ્રક્રિયા છે તેને અંડપાત કહેવામાં આવે છે અહિયાં સુધીની જે કઈ વર્ણન છે એ બધું જ આપણે બુક પ્રમાણે જ વાત કરી છે હવે થોડું ગ્રાફિયન પુટિકા વિશે વાત કરી દઈએ તો ગ્રાફિયન પુટિકાની અંદર શું છે દ્વિતીય પૂર્વાંડ કોષ અને દ્વિતીય પૂર્વાંડ કોષની ફરતે જે કોષરસ પટલ છે એ કોષરસ પટલની ફરતે વાઇટેલિન પટલ આવેલું હોય છે દ્વિતીય કોષની આ જે છે એની આપણે વાત કરીએ છીએ અહીંયાના એક પણ આવરણની વાત કરતા નથી આ જે દ્વિતીય પૂર્વાંડ કોષ છે એ દ્વિતીય પૂર્વાંડ કોષની ફરતે તો કે કોષરસ પટલ અને કોષરસ પટલની ફરતે તો કોઈ વાઇટેલિન પટલ છે અને વાઇટેલિન પટલની ફરતે પેલ્યુ હોય છે એની ફરતે આ વાઇટેલિન પટલ હોય એની ફરતે તો કે પેલુસીડા આવરણ હોય છે પેલુસિડાને ગુજરાતીમાં અંડપળ પણ કહેવાય છે અને આ આખી રચના આ દ્વિતીય પૂર્વાંડ કોષ એની ફરતે આ પેલ્યુસિડા અને એની ફરતે આ જે પેલુસિડા અને દ્વિતીય પૂર્વાં કોષ એની ફરતે જે આખું આવરણ બને છે તે કોરો કોરોના રેડિએટિયાથી આવરિત હોય છે આ સમગ્ર રચના જે છે એ લખ્યું છે આ જે આખું આવરણ છે એ આવરણ કોરોના રેડિએટા કહેવાય છે અને કોરોના રેડિએટરનું કાર્ય તો કે આ કોષ કોષ જે છે તેને પ્રોટીન પૂરું પાડવાનું છે દ્વિતીયક પૂર્વાંડ કોષને પ્રોટીન પૂરું પાડવાનું કાર્ય જે છે તે આ કોરોના રેડિએટર દ્વારા થાય છે અને ત્યાર પછી તો કે પુટિકીય કોષોનો આ જે છે આવરણ એ ફરતું આવરણ છે આખું આ જે આવરણ બને છે પુટિકીય કોષો છે બરાબર છે એટલે પુટિકીય કોષોનું જે આવરણ છે તેને પુટિકીય અધિચ્છદ કહેવાય છે અને પુટિકીય અધિચ્છદ આખું જે છે પુટિકીય અધિચ્છદ કહેવાય છે બે ભાગમાં વહેંચાય છે આપણે આપણે કીધું તેમ જે આગળ વાત બાહ્ય આવરણ અને અંત આવરણ બાહ્ય આવરણ ને થીકા એક્સ્ટરના કહેવાય છે અને અંત આવરણ ને થીકા ઇન્ટરના કહેવાય છે ગ્રાફિયન પુટિકામાં બંને આવરણો શું કાર્ય કરે છે એની વાત કરીએ તો થીકા એક્સટરના જે છે તે આપણે કીધું તેમ પુટિકીય કોષોનું બાહ્ય આવરણ છે અને અંડકોષ જનન દરમિયાન લ્યુટેનાઇઝિંગ હોર્મોનનો જ્યારે પ્રમાણ વધે છે ત્યારે આ ઠીકા એક્સ્ટર્નામાંથી પ્રોજેસ્ટેરોન અને પ્રોસ્ટાગ્લેડિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ખાસ યાદ રાખજો કે અંડકોષ જનન દરમિયાન લ્યુટેનાઇઝિંગ હોર્મોન એલએચનો પ્રમાણ વધે છે ને ત્યારે આ થીકા એક્સ્ટર્ના શેનો સ્ત્રાવ કરશે તો કે પ્રોજેસ્ટેરોન અને પ્રોસ્ટાગ્લેડિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરશે સામે વાત કરીએ તો તે સ્ત્રાવ કરે છે અને તે લ્યુટેનાઇઝિંગ હોર્મોન રિસેપ્ટર ધરાવે છે આ જે દ્રવ્ય છે તે લ્યુટિનાઇઝિંગ હોર્મોન રિસેપ્ટર્સ એટલે કે જે એલેજ અંતઃસ્ત્રાવ છે તેને ગ્રહણ કરી શકે તેવા એકમો તે ધરાવે છે હવે જયારે ગ્રાફિયન પુટિકા તૂટે છે ત્યારે આ જે થીકા ઇન્ટરના છે તે થીકા લ્યુટીન કોષોમાં ફેરવાય છે અને તેમાંથી તો કે કોર્પસ લ્યુટિયમ બને છે આ જયારે આ તૂટે છે ત્યારે તેમાંથી આ કોર્પસ લ્યુટિયમની રચના થાય છે કોર્પસ લ્યુટિયમ કોર્પસ લ્યુટિયમ પણ કેટલાક અંતઃસ્ત્રાવના સ્ત્રાવ સાથે સંકળાયેલું છે જે તમે અંતઃસ્ત્રાવી તંત્રમાં અભ્યાસ કરી ગયા છો તો આ ગ્રાફિયન પુટિકાના બે સ્તરો જે છે તે ખાસ કરીને અંતઃસ્ત્રાવના સ્ત્રાવ સાથે સંકળાયેલું છે ટીકા એક્સટરナル છે તે પ્રોજેસ્ટેરોન અને પ્રોસ્ટાગ્લેડીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જ્યારે ટીકા ઇન્ટર્નલ છે તે એલેટના રિસેપ્ટર્સ ધરાવતું દ્રવ્યનો સ્ત્રાવ કરે છે અને જ્યારે ગ્રાફિયન પુટિકા તૂટે છે ત્યારે એ ગ્રાફિયન પુટિકાનું જે ટીકા ઇન્ટર્નલ છે તે થીકા લ્યુટિન કોષોમાં ફેરવાય છે અને ત્યાર પછી તે કોર્પસ લ્યુટિયમ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આ જે अंडકોષ જનનની પ્રક્રિયા છે अंडકોષ જનનની પ્રક્રિયાના અંતે આપણે અહીંયા વાત કરી કે જે કોષ મુક્ત થાય છે તે હજુ પરિપકવન કોષ નથી એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ ક્યારે બનશે તો કે જ્યારે અહીંથી એ અંડપિંડમાંથી મુક્ત થાય છે દ્વિતીય પૂર્વ કોષ તો એ મુક્ત થયેલો દ્વિતીય પૂર્વાંડકોષ ક્યાં જશે તો કે અંડપાતના કારણે જે દ્વિતીય પૂર્વ અંડપિંડ અંડપિંડની બહાર આ છે 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 નિવાપ જે છે થી ઓવ્યુલેશન એટલે કે અંડપાતના કારણે આ દ્વિતીય પૂર્વાંડકોષ છે તે મુક્ત થાય છે અંડવાહિની નિવાપ મારફતે તે અંડવાહિનીમાં દાખલ થાય છે અને અંડવાહિની નો આ કયો ભાગ છે તુંબિકા વિસ્તાર યાદ કરો આપણે જ્યારે માદા પ્રજનન તંત્રની રચનાની વાત કરી ત્યારે અહીંયા અંડવાહિનીનો આ થોડો પળ ભાગ જે છે તેને તુંબિકા કીધું હતું અને ત્યાં તુંબિકામાં ફલનની પ્રક્રિયા થાય છે એની પણ આપણે વાત કરી હતી એટલે આ દ્વિતીય પૂર્વ અંડકોષ અહીંયા તુંબિકા સુધી પહોંચે છે ત્યારે અહીંયા શુક્રકોષ જે છે તેનું ફલન કરશે અને જ્યારે અહીંયા ફલનની પ્રક્રિયા થશે ત્યારે જ અર્ધિકરણ બે થશે અને અર્ધિકરણ બે ત્યારે જો ફલન થશે તો અર્ધિકરણ બે થશે અને એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તેમાંથી અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાયનું નિર્માણ થશે એટલે અહીંયા જ્યારે ફલનની પ્રક્રિયા થશે ત્યારે જ પરિપક્વ અંકોષનું નિર્માણ થશે એટલે તમે વિચારો કે જનન વિરુદ્ધ અથવા તો જુદી પ્રક્રિયા પ્રક્રિયા છે છે કે જે લાંબા માટે ચાલે જટિલ છે ગર્ભાવસ્થાથી શરૂ થાય છે માતા બાળ બાળકી જયારે માતાના પેટમાં છે ત્યારથી જ અંકુશ જનનની પ્રક્રિયા શરૂ થાય છે અને યૌવનારંભે જયારે એ અંડકોશ પાત થાય છે ત્યાર પછી જો થશે તો જ એ પરિપક્વ અંડકોષમાં રૂપાંતરિત થશે અને જો ફલન નહીં થાય તો આ જે દ્વિતીય પૂર્વ અંડુકોષ છે તે માસિક ચક્ર મારફતે બહાર નિકાલ પામશે માસિક ચક્ર અથવા તો તેને ઋતુ ચક્ર પણ કહેવાય છે જે આપણા વિડીયોનો નેક્સ્ટ ટોપિક રહેશે બરાબર એટલે ટેક્સ્ટબુક પ્રમાણેનો એ આપણો નેક્સ્ટ ટોપિક રહેશે ઋતુ ચક્ર અને તેની સાથે પરેલ આપણે આના જે તફાવતના વિડીયો છે વિડીયો પણ સાથે સમયાંતરે મૂકી દઈશું બરાબર એટલે આ રીતના અંડકોષ જનની પ્રક્રિયા છે તે અંડકોષ જનની પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ તબક્કામાં ગુણન વૃદ્ધિ અને પરિપક્વન એ ત્રણ તબક્કામાં થશે આપણી ટેક્સ બુક નો ચાર્ટ છે ટેક્સ્ટબુકના ચાર્ટ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બતાડ્યું છે કે જનન માતૃકોષ સમભાજન પામે વિભેદીકરણ થાય પ્રાથમિક પૂર્વ અંડ કોષ બને બરાબર અને પ્રાથમિક પૂર્વંડ કોષ જ્યારે બને છે ત્યારે અર્ધિકરણ એક પ્ર તબક્કા અટકી જશે ડિપ્લોટીન અવસ્થામાં અટકી જશે અને અહીંયા શું લખ્યું છે અહીંયાથી લઈને આ તબક્કો છે તે ભ્રૂણીય જીવન છે એટલે કે આ જે પ્રક્રિયાઓ થશે તે ગર્ભીય અંડપિંડમાં થશે બરાબર પ્રથમ અર્ધિકરણની પૂર્વાવસ્થા એકમાં એ પ્રક્રિયા છે તે અટકી જશે પરંતુ અંડપાત પહેલા પ્રથમ અર્ધિકરણ છે તે પૂર્ણ થશે જન્મ થશે બાલ્યાવસ્થા અને આરંભે યુવાના આરંભે પ્રથમ અર્ધિકરણ અંડપાત થાય એ પહેલા પ્રથમ અર્ધિકરણ છે તે પૂર્ણ થશે અને તેના લીધે દ્વિતીય પૂર્વ અંડકોષ બનશે અને પ્રાથમિક ધ્રુવ કાય બનશે અને ત્યાર પછીનો આ જે તબક્કો છે તે પુખ્ત પ્રજનન માટેનું જીવન છે એટલે કે ત્યાર પછી દ્વિતીય પૂર્વાંકુશ જો ફલન થશે તો એ કોષમાં ફેરવાશે અને ફલન નહીં થાય તો તે માસિક ચક્ર મારફતે જયારે માતાના પેટમાં એટલે કે ગર્ભમાં છે ત્યારે જ એનું આ પ્રક્રિયા થશે જન્મ બાલ્યાવસ્થા અને આરંભ દરમિયાન દ્વિતીય પૂર્વ અંકુશ અને ત્યાર પછી જો ફલન થશે તો અંકુશ પરિપક્વ બનશે આ ભ્રૂણીય જીવન દરમિયાન એટલે કે પ્રાથમિક પૂર્વાંડ કોષમાં રંગ સૂત્રોની સંખ્યા ટુ એન હશે અને દ્વિતીય પૂર્વાંડ કોષમાં રંગસૂત્રોની સંખ્યા એન એટલે કે એકકીય હશે એ પણ ખાસ યાદ રાખવું તો વિદ્યાર્થી મિત્રો આ રીતના અંડકોષ જનનની પ્રક્રિયાના અંતે આ રીતના દ્વિતીય અંડકોષ અને ફલનના અંતે પરિપક્વ અંડકોષમાં રૂપાંતરિત થશે જનનની આ પ્રક્રિયા જે જટિલ અને લાંબી પ્રક્રિયા છે તેને સરળતાથી ટેક્સ્ટબુકના પોઈન્ટના આધારે જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના હશે થેન્ક યુ